ॐ नमः सद्देव्यः, ॐ नमः सद्देव्यः, ॐ नमः सद्देव्यः। આજે વીર શાસન જયંતિ દિવ્ય ધ્વનિનો પ્રથમ દિવસ છે, સર્વપ્રથમ દિવસ, 66 દિવસ પછી ભવ્ય જીવોને મોક્ષ માર્ગનો, તત્વનો, આત્મા પરમાત્માનો, ભેદ જ્ઞાનનો ઉપદેશ મળ્યો। સવારે ઘણી બધી ચર્ચા આપણે લીધી છે, અત્યારે થોડીક હજી તાત્વિક ચર્ચા અને કેટલાક વિષય બિંદુઓની નોંધ લેવી જરૂરી છે એમ વિચારીને આપણે એના સંદર્ભમાં જ આપણે થોડોક અભ્યાસ કરીએ છીએ। યુક્ત્યાનુશાસન આચાર્ય સમંતભદ્રદેવની એક રચના છે, જેમ સ્વયંભૂ સ્તોત્ર છે એમ યુક્ત્યાનુશાસન છે। નીચે લખેલ છે, જો યુક્તિ એટલે પ્રમાણ નયાત્મક જે વસ્તુ સ્વરૂપના નિર્ણય માટે ઉપાય છે, પ્રમાણ નયાત્મક યુક્તિ હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણ વડે અને નહીં નિશ્ચય વ્યવહાર દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક આવી રીતે પ્રમાણ અને નહીં, પ્રમાણ સાપેક્ષ અને નહીં સાપેક્ષ, પ્રમાણાત્મક અને નયાત્મક જે વિચારણા હોય વસ્તુ સ્વરૂપના નિર્ણય અંગે જે પ્રક્રિયા હોય, વિધિ વિધિ કહીએ આપણે, એને યુક્તિ કહેવામાં આવે છે। આપણે કોઈ પણ લૌકિકમાં પણ કોઈ વાત અંગે તર્ક વિતર્કો કરવા હોય, વિચાર વિમર્શ કરવા હોય તો યુક્તિ લડાવતા હોય છે। આપણે સરળ શબ્દમાં તો એમ જ બોલીએ કે યુક્તિ, પણ યુક્તિ એટલે શું? જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ હોય અને નયોની અપેક્ષા જેમાં હોય, એટલે યુક્તિની વ્યાખ્યા જે આપી છે શાસ્ત્રોમાં, પ્રમાણ નયાત્મક જે હોય, પ્રમાણ અને નય સ્વરૂપ જે હોય એને યુક્તિ કહેવામાં આવે છે। તો યુક્ત્યાનુશાસન બહુ ગહેન ગ્રંથ છે, બહુ ઊંડો શાસ્ત્ર છે, સમંતભદ્ર આચાર્યની રચના છે। સમંતભદ્ર આચાર્ય એટલે આચાર્ય કુંદકુંદ દેવના શિષ્ય વર્ગોમાંના એક છે। આચાર્ય કુંદકુંદ દેવના પછીનો સમય બસ 50-60-70 વર્ષનો છે, 150ના આળેગાળે સમંતભદ્ર દેવ થયા। રત્નકરણ શ્રાવકાચાર, સ્વયંભૂ સ્તોત્ર, એમના બહુ સરસ ન્યાયના ગ્રંથો, રત્નકરણ શ્રાવકાચાર તો ચરણાનયોગનો છે, અતિશય સરળ ચરણાનયોગનો સર્વ પ્રાચીન શાસ્ત્રોમાંનો એક છે। એમાં મહાવીર ભગવાનના શાસનને સર્વોદય તીર્થના નામે એમણે લખ્યું છે કે જિન શાસન, ખાસ કરીને વીર શાસન, ભગવાન મહાવીરનું જે શાસન છે એને માટે એમણે સરસ મજાનો શબ્દ પ્રયુક્ત કરેલ છે કે સર્વોદય તીર્થ, એટલે એવો તીર્થ જેમાં સર્વેનો ઉદય થાવ, સર્વે જીવોનો ઉત્થાન થાવ,
એને સર્વોદય તીર્થ, તીર્થ એટલે તરવાનો ઉપાય, તરવાનો સ્થળ, તરવાનો ઠેકાણો, ખ્યાલમાં આવ્યું? તો તરવાનો ઉપાય, તરવાનું સ્થળ, તરવાનો ઠેકાણો કોઈ છે તો એ વીર શાસન છે. એટલે આપણે અહીંથી વાત શરૂ કરીએ. મંગલાચરણ તરીકે આ જ શ્લોકની વાત કરતાં આપણે આગળ વધીએ. સર્વાંતવત તદ્ગુણમોખ્ય કલ્પમ, સર્વાંતવત તદ્ગુણમોખ્ય કલ્પમ, સર્વાંત શૂન્યમ ચ મિથુનપેક્ષમ, સર્વાપદામંતકરમ નિરંતમ, સર્વોદયમ તીર્થમિદં તવૈવ. આ તો મંગલાચરણ તરીકે મારે પ્રસ્તુત કરવાનું મન થયું. બાકી તો આપણે બીજી ઘણી બધી બાબતો છે એનો થોડુંક મંથન અત્યારે કરીએ છીએ. જો સર્વાંતવત, અંત એટલે ધર્મ થાય, પણ એ ધર્મના અર્થમાં સામાન્ય પણ આવે, વિશેષ પણ આવે, દ્રવ્ય પણ આવે, ગુણ પણ આવે, પર્યાય પણ આવે, વિધિ પણ આવે, નિષેધ પણ આવે, એક પણ આવે, અનેક પણ આવે, આ બધા જ ધર્મો કહેવાય. હમણાં નિયમસારમાં બહુ સરસ એક કળશ આવેલો કે આત્મા દર્શન અને જ્ઞાનના ધર્મો વડે ધર્મી છે, એવો એક કળશ, બહુ માર્મિક કળશ હતો કે દર્શન અને જ્ઞાન વડે આત્મા પોતે ધર્મી છે. તો દર્શન અને જ્ઞાન શું છે? તો કહે છે કે દર્શન અને જ્ઞાન ધર્મ છે, જેને જીવ ધારણ કરે તે ધર્મ, જેને જીવ ધારણ કરે તે ધર્મ. તો જીવ શું શું ધારણ કરે? ગુણને ધારણ કરે, પર્યાયને ધારણ કરે, સમજાણો? એ બધા ગુણધર્મો એટલે જેને પણ જીવ આત્મા ધારણ કરે તે બધું જ ધર્મ. 279 નંબરનો શ્લોક છે, તમે જોઈ શકો છો, તમારી પાસે શાસ્ત્ર છે. 111મો પાનું છે, પહેલી જ લીટી જો. આત્મા ધર્મી ભવતિ સુતરામ જ્ઞાન દ્રગ ધર્મયુક્ત. જો સમજાણો શું કીધું? જ્ઞાન દર્શન ધર્મોથી, અર્થમાં જુઓ બાજુના પાના ઉપર, જ્ઞાન દર્શન ધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. બોલો, અહીંયા ધર્મી એટલે બોલો કોઈ ધર્માત્માવાળો ધર્મી નથી, આ સમ્યક દ્રષ્ટિ ધર્મીની વાત નથી. આ દર્શન ધર્મ છે, જ્ઞાન ધર્મ છે, અને દર્શન અને જ્ઞાન ધર્મને ધરનારો એ આત્મા પોતે ધર્મી છે. હવે આપણે વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ, ખ્યાલમાં આવ્યો, જૈન ધર્મ અને અન્ય ધર્મ, એના જ અર્થમાં જો ધર્મ સમજતા હોય તો એમાં કાંઈ ટપો નહીં પડે. આત્મા જેને ધારણ કરે તે ધર્મ, ધારણ કરાય તે ધર્મ. ધર્મની વ્યાખ્યા એવી છે, દ્રિયતે અનેન ઇતિ ધર્મ, જેના વડે ધારણ કરવામાં આવે, ધાર્યતે ઇદમ ઇતિ ધર્મ, જે ધારણ કરાય, ખ્યાલમાં આવ્યો? જેમ કે આપણે કહીએ જળ શીતળતા એનો ધર્મ છે, કેમ કે જળ શીતળતાને હંમેશા ધારી રાખે છે. અગ્નિ ગરમ છે, ગરમ જ હોય છે, કેમ કે ઉષ્ણતા એ અગ્નિનો ધર્મ છે અને અગ્નિ ઉષ્ણતાને હંમેશા ધારી રાખે છે, કોઈ દી છોડતી નથી. અગ્નિ છોડે છે કોઈ દી? જળ શીતળતાને છોડે છે. જેમ દાખલો આવે ને કૂતરાની પૂંછડી, એ વાંકીને વાંકી જ, એમ દરેક જીવનો સ્વભાવ ભાવ પ્રકૃતિ પણ એને કહેવામાં આવે. તો અહીંયા કહે છે સર્વાંતવત,
એક શબ્દમાં જ સમજો ને વસ્તુનું બધું જ બંધારણ આવ્યું. પહેલાં મને બતાવો, સમજાય છે હું શું કહું છું? વિરેનભાઈ, સર્વાંતવત એમાં સમગ્ર વિશ્વની વ્યવસ્થા આવી ગઈ. શાદવાદ સાથે આપણે અનેકાંત શબ્દ સાંભળેલો છે, તો અનેકાંત શું છે? ઈ આજ સર્વાંતવત. અહીંયા સર્વ શબ્દ છે, ઓલામાં અનેક શબ્દ છે, ફેર એટલો જ. પણ અંત એટલે ધર્મ. પણ ધર્મમાં બધા જ આવે, સામાન્ય પણ આવે, વિશેષ પણ આવે, દ્રવ્ય પણ આવે, પર્યાય પણ આવે, વિધિ, વિધિ એટલે અસ્થિ, નિષેધ એટલે નાસ્તિ, એક પણ આવે, અનેક પણ આવે, કેટલા બધા ભેદભંગો આવે. વસ્તુના બધા કેરેક્ટરિસ્ટિક્સ, વસ્તુની ચારિત્રિક વિશેષતાઓ. ભાષા સમજાય છે? હા. સર્વાંતવત એટલે હે વીર ભગવાન, આપકા યહ તીર્થ સર્વશાસન હી. તીર્થ એટલે સર્વશાસન, શાસન. આપકા યહ તીર્થ અર્થાત શાસન હી સર્વાંતવાન હૈ અર્થાત સામાન્ય વિશેષ, દ્રવ્ય પર્યાય, વિધિ નિષેધ, એક અનેક. હવે આદિ, આદિમાં ઘણું બધું લેવાનું. વસ્તુના બંધારણમાં જે પણ આવે તે બધું, દ્રવ્ય ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, સામાન્ય ગુણ, વિશેષ ગુણ, પછી એમાં અંદરમાં જાઓ, અસ્તિત્વ, વસ્તુ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અઘુર લઘુત્વ, બધા જ આવે. અનુજીવી ગુણ, પ્રતિજીવી ગુણ, જ્ઞાન દર્શન સુખવીર આદિ, અવગાહનત્વ, અઘુરુ લઘુત્વ, અવ્યાબાધત્વ, સૂક્ષ્મત્વ, તમે જેટલા યાદ આવે ને બધા જ લઈ લેવાના, બરાબર. એનું નામ છે સર્વાંતવત. એટલે તમારું શાસન કેવું છે? સર્વાંતવત. તમારું તીર્થ કેવું છે? કે અનેકાંતમય છે એમ. બીજી વાત, ગુણ મુખ્ય કલ્પમ. જો પહેલી લીટી, હજી પહેલી લીટીની જ વાત ચાલે છે. સર્વાંતવત એના માટે હિન્દીમાં આપણે લગભગ 3 લીટી વાંચ્યા. સર્વાંતવતની એટલી જ વ્યાખ્યા છે. તવૈવ, સાવ છેલ્લે જો સંસ્કૃતમાં, તવ એવ, તવ એવ તીર્થમ ઇદમ, તમારો આ તીર્થ છે. કોનો? વીર ભગવાન, જિનેન્દ્ર ભગવાનનો. આપકા યહ તીર્થ શાસન હી સર્વાંતવાન હૈ અર્થાત સામાન્ય વિશેષ, દ્રવ્ય પર્યાય, વિધિ નિષેધ, એક અનેક આદિ સભી ધર્મો કો લીએ હુએ હૈ. એક વાત થઈ. બીજી વાત, ઓર ગૌણ મુખ્ય કી કલ્પના કો સાથ મેં લીએ હુએ હૈ. મુખ્ય ને ગૌણની કલ્પના, મુખ્ય ને ગૌણની વર્ણન કરવાની શૈલી, વસ્તુને સમજાવવાની શૈલી. તત્વાર સૂત્રમાં એક સૂત્ર આવે છે, અર્પિતાન અર્પિત સિદ્ધે હે. વસ્તુ સ્વરૂપની સિદ્ધિ કેવી રીતે થાય? વસ્તુ સ્વભાવની સિદ્ધિ કેવી રીતે થાય? કે અર્પિત અને અનર્પિત. અર્પિત એટલે મુખ્ય, અનર્પિત એટલે ગૌણ. મુખ્ય અને ગૌણતાથી વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થાય છે. આમાં કહે છે, ગૌણ મુખ્ય કી કલ્પના કો સાથ લીએ હુએ હૈ. એટલે જેમાં જો અહીંયા ગુણ શબ્દનો પ્રયોગ છે સંસ્કૃતમાં, ઉપર જો પહેલી લીટીમાં, ગુણ એટલે ત્યાં લેવાનો ગૌણ, ગુણ એટલે દ્રવ્ય ગુણ પર્યાયવાળો ગુણ નહીં. એટલે હું હંમેશા કહું છું, કોઈ દિવસ એક શબ્દના એક જ અર્થ સાથે ચોંટીને નહીં રહેવાનું. શબ્દસ્ય અનંતાહ અર્થાહ, શબ્દના અનંતા અર્થ હોય છે. જો આ કી ફેક્ટર જેની પાસે હોય ને, એ કોઈ દિવસ દુઃખી નહીં થાય. તત્વાભ્યાસના સંદર્ભમાં કાલે તો તમે કીધું તો આમ, કીધું તો સવારે તો આમ કીધું. ગુરુદેવશ્રી ઘણી વાર વાત કરતા હોય, સવારે કંઈક આવે, બપોરે કંઈક આવે. સવારનું થોડુંક સહેલું હોય, બપોરનું અઘરું હોય. હું સમજવાનું અમારે, તો ગુરુદેવશ્રી કહેતા બધું સમજવાનું. જ્યારે જે વાત ચાલતી હોય ત્યારે તે વાત સમજવાની. તો અપેક્ષાવાળી વાત, જે કૃપાળુદેવ જે કહે ને કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે.
અને સમજીને ઘર ભેગા નહીં થવાનું, ત્યાં ત્યાં તે તે આચરે. જો એક બીજી વાત કહું, બહુ માર્મિક વાત છે, ધર્મ ચર્ચા કરીને ઘરે જવા માટેનો નથી, ચર્ચા સમજીને ચર્યામાં ઉતારવા માટેનો છે. ખ્યાલમાં આવ્યું? ચારિતમ ખલુ ધમ્મો એવું લખેલું છે, શ્રુતિનું વચન એવું છે, શાસ્ત્રના વચન એવા છે. ચારિતમ ખલુ ધમ્મો, ખરેખર ચારિત્ર જ ધર્મ છે. આપણે કોઈ મેડિકલ શોપમાં જઈએ, આ મસ્તે ગાંડા વેડા કરીએ, ત્યાં જઈને ઊભા, ઓલા પૂછે કઈ દવા જોઈએ, એ તો પૂછવાના જ ને. નહીં નહીં નહીં, અમે અમસ્તે આવ્યા હતા, બોલો, પોલીસને નહીં બોલાવી, ગાંડા નહીં કાઢતો, અહીંથી નીકળીએ. કેમ કે કોઈની દુકાનમાં પણ ખરીદવાનું હોય તો જ જવાય છે. ચલો, ખરીદવાનું ન હોય વસ્તુ જુદી, પણ ભાવ માલ તો એનું માપ તોલ બધું એની વિચારણા માટે તો જાય ને. પણ હું એમને એમ આવીએ છીએ, અમારે કાંઈ લેવું નથી, તો અહીંયા પગથિયે તું ઊભો રહેતો નહીં. હું એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળજો, બહુ કાન ખોલીને બહુ એકાગ્રતાથી સાંભળજો. મેં પૂજામાં એ વાત કરી હતી. આજે જય ધવલામાં એવી વાત આવે છે, સાંભળે પણ અર્થને ન સમજે એ ઉપદેશને પાત્ર નથી. શું કીધું? બોલો ડૉક્ટર સાહેબ, તમારો દાખલો આપણે જોઈએ. તમે કોઈ મરીજને દવા આપો, પેશન્ટને તમે દવા આપો, એકવાર આવ્યો આપ્યા, બીજી વાર આવ્યો આપ્યા, ત્રીજી વાર આવ્યો આપ્યા, એમ 30 વાર આવ્યો તોય તમે આપ્યા રાખો, 31મી વાર તમે આપશો? એમ કહેશો કે હવે હું જે દવા આપું છું એ સરખી રીતે લેજો, પછી જ મારી પાસે આવજો, એનો અર્થ શું થયો? બોલો સૌજીભાઈ, બોલો. એનો અર્થ, દવા લેવાની લાયકાત હોય તો મારી પાસે આવો, કેવળ બીમારીનો બહાનો કરીને મારી પાસે નહીં આવો. જેમ મેં હમણાં ઓલો મેડિકલ શોપનો દાખલો આપ્યો, ખરીદવા હોય તો આવવાનું. હા, કોઈ પણ દુકાનમાં તમે જાઓ, અરે ખરીદવાનું ન હોય ને તો એ દુકાન તરફ નજર નાખવાની પણ આપણને હિંમત નથી હોતી. થાય છે હિંમત? કોઈ ડાયમંડની દુકાનને અમે તમે જઈને ઊભા રહો, 5 મિનિટમાં પોલીસ આવશે, ઉપાડીને લઈ જશે, એનો અર્થ શું થયું? એનો અર્થ એમ થયું, પૂંજી હોય તો, ખરીદવાની આવડત હોય તો, ખરીદવાની ઈચ્છા હોય તો, પ્રયોજન કંઈક ને કંઈક હોવું જોઈએ, તો જ એ દુકાનમાં આપણે પગ મૂકવાને પાત્ર છીએ. જય ધવલામાં એ જ કહે છે વીરસનાચાર, તમે સાંભળો છો પણ અર્થ સમજીને પ્રયોજનની પ્રસિદ્ધિ કરવા માગતા હો તો જ ઉપદેશને માટે પાત્ર છો, અન્યથા ઉપદેશને માટે લાયક નથી. હવે આપણે વર્ષો થઈ ગયા સાંભળતા સાંભળતા, પણ ચર્યા નથી જીવનમાં, આચરણ નથી જીવનમાં. બહાનો તો એવા કરીએ, અમારી શ્રદ્ધા તો બહુ દૃઢ થાય છે, પણ જેટલા પ્રમાણમાં શ્રદ્ધા દૃઢ થાય એટલા પ્રમાણમાં ચારિત્ર પુષ્ટ થાય, જેટલા પ્રમાણમાં શ્રદ્ધા પુષ્ટ થાય એટલા પ્રમાણમાં કષાયો પણ એની છૂટે. કેમ કે પરિવર્તન તો દેખાય જ. એવું છે કે શ્રદ્ધામાં તો ઘણો પરિવર્તન હોય, જ્ઞાન અને ચારિત્રમાં ન હોય, એવું હોય? બોલો બોલો બેન. હા, આજે દીકરીના લગ્ન થયા, 6-8 મહિના થયા, વરસ દી થયા, 6-8 મહિના પહેલાંની જે એની ચંચળતા હતી, 6-8 મહિના પછી પણ એમને એમ જ રહેશે? કંઈ મેચ્યોરિટી એનામાં નહીં આવે, સમજણ નહીં વધે? જે નાની નાની બાબતમાં માની હારે બાજતી દીકરી, 6-8 મહિના પછી લગ્ન થયા બાદ બાજશે એવી જ રીતે? એનામાં સમજણ ન આવે તો વર્ષો તત્વ સાંભળ્યા બાદ સમજણ ન વધે? એટલે કૃપાળુદેવે લખ્યું છે,
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે અને ત્યાં ત્યાં તે આચરે. એ ચારિત્રનો બોલ છે. હવે આપણે જ્ઞાનની કસરત તો કરીએ પણ ચારિત્રના નામે સાવ મીંડા. હું ચારિત્ર એટલે માત્ર બાહ્ય ચારિત્રની વાત નથી કરતો, પણ અંતરંગમાં, પરિણમનમાં, અભિપ્રાયમાં, કષાયોની મંદતામાં, વિશુદ્ધિમાં બધો ફેરફાર થાય કે નહીં અંદરમાં, કે નહીં થાય? ને અમારી શ્રદ્ધામાં તો છે, હાલશે નહીં હાલે? મારી જ વાત કરું ને, તમને દાખલો આપો. તમે આવીને અહીંયા અભ્યાસમાં બેસો, સ્વાધ્યાય બેસો, હું જાઉં પિક્ચર જોવા, તમે આવશો બીજે દિવસે? પંડિતજીને એટલી તો અકલ હોવી જોઈએ ને, અમે સ્વાધ્યાયમાં આવીને બેઠા ને પોતે તો પિક્ચર જોવા ગયા. અરે હમણાં 4 દિવસની રજા મૂકીને કુલ્લુ મનાલી અને જમ્મુ કાશ્મીર હરવા ફરવા રખડવા જાઉં ને તો તમારી સંખ્યામાં ઘટાડો થશે. તો ક્યાં વિદ્વાન પાસેથી અપેક્ષા રાખીએ છીએ આપણે, શ્રોતા પાસે ન હોય? અરે આપણે બધાએ શ્રોતા છીએ. શું કહેવા માગું છું, ધર્મ માત્ર ચર્ચાનો વિષય નથી, ચર્યાનો વિષય છે. જે તત્વની વાત, જે વૈરાગ્યની વાત હું કહું છું, એ વૈરાગ્ય જો મારા જીવનમાં ન હોય તમે કોઈ દી નથી સાંભળવાના. આ ડૉક્ટરની વાત કરીએ આપણે, એ સલાહ તો પેશન્ટને આપે, આ ખવાય, ઓલું ન ખવાય, ઓમ ખવાય, તેમ ખવાય, બજારની વસ્તુ ન ખવાય, અને એને કોઈ પેશન્ટ બજારમાં ખાતા જોઈ જાય, બોલો એ પેશન્ટ જશે એની પાસે ઈલાજ માટે? તો વાત સમજો, ધર્મમાં મીઠી મીઠી ચર્ચા કરવા માટે નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, પણ એને એપ્લાય કરો જીવનમાં. ખ્યાલમાં આવે છે? એ આ શાસન જયંતિનો આ પર્વ અને આ પ્રસંગ આપણને આવા ઘણા ન્યાયો સમજાવે છે. હજી હું આગળ ખોલીશ, તમને કહીશ. તો સર્વાંતવત દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વ્યય દ્રવ્ય બધા જ ગુણધર્મો વાળું તમારું આ શાસન છે. મુખ્ય અને ગૌણની પણ જેમાં અપેક્ષા છે એવો છે. ત્રીજી વાત, સર્વાંત શૂન્યમ ચ મિથો અનપેક્ષમ. જો પરસ્પરમાં કોઈ અપેક્ષા જ નથી વસ્તુ સ્વરૂપમાં, તો બધું જ શૂન્યનો પ્રસંગ આવે. પારસ્પરિક અપેક્ષા કા પ્રતિપાદન નહીં કરતા જબકી વહ સર્વ ધર્મો સે શૂન્ય હૈ અથવા આપકા યહ તીર્થ શાસન હી સર્વ આપદાઓ કા અંત કરને વાલા હૈ. જો આનો અર્થ સર્વ આપદા અંત કરમ, સર્વે જ આપદાઓનો અંત કરનારો, બધી જ ઉપાધિઓને ટાળનારો તીર્થ છે, ધર્મ છે, શાસન છે. જબકી સર્વ ધર્મો સે શૂન્ય હૈ, આમાં બહુ સરસ વાત કરી કે સર્વ આપદાઓ કા અંત કરને વાલા હૈ ઓર યહી નિરંત ભી હૈ. જો અંત કરવા વાળો છે અને નિરંત છે, પણ નિરંતનો અર્થ બહુ સરસ છે. નિરંત છે એટલે અબાધિત છે, એનો કોઈ દિવસ અંત નહીં થાય. આપણે મરી જશું, ધર્મ નહીં મરે એમ કહે છે. આમાં આપણે આ દુનિયાને વિદાય આપશું, પણ વસ્તુ સ્વભાવ કોઈ દી દુનિયાને વિરામ નહીં આપે, એ દુનિયામાંથી વિદાય નહીં થાય. વસ્તુ સ્વરૂપ તો જેવો છે એવો અબાધિત અને અખંડિત રહેવાનો છે. તથા સભી પ્રાણીઓ કે અભ્યુદય એવમ નિશ્રેયસ કા સાધક. અભ્યુદય એટલે સ્વર્ગાદિક પુણ્યના પ્રસંગો અને નિશ્રેયસ એટલે મોક્ષ. જો આ બધા ન્યાયના અભ્યાસ વિના આમાં કાંઈ ટપો નહીં પડે. અભ્યુદય એટલે ઉન્નતિ, પણ અહીંયા અભ્યુદય એટલે સ્વર્ગાદિકની પ્રાપ્તિ, ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટતમ પુણ્યના પ્રસંગો. અને નિશ્રેયસ એટલે મોક્ષ, મુક્તિ, શ્રેય. બોલો, અભ્યુદય તો પ્રેયમાં આવે. પ્રેયમાં એટલે 5 ઇન્દ્રિયના સંયોગો, વિષય, ભોગો એમાં મળે, એમાં શ્રેય નથી. અભ્યુદયમાં શ્રેય નથી, અને નિશ્રેયસમાં અભ્યુદય તો પૂરેપૂરો છે, ઉન્નતિ એના અર્થમાં લેવાનો. પણ અભ્યુદય જે છે ને એ પુણ્યના પ્રસંગો માટે ખાસ કરીને વાપરવામાં આવે છે. પ્રમોશન,
લોક વ્યવહારની ભાષામાં ઇન્ક્રીમેન્ટ વધે ને, ઇન્ક્રીમેન્ટ વધે, બોનસ મળે, બધા કોમર્શિયલ લેંગ્વેજ છે ને બધી, પ્રોમોશન, પોસ્ટ, પોસ્ટિંગ, પોસ્ટિંગમાં પ્રોમોશન થાય. દરેક ઓફિસરોને દર 6 મહિના અને વર્ષની એની રાહ હોય જ, કેમકે 6 મહિના પછી ઇન્ક્રીમેન્ટ વધે, વર્ષ 2 વર્ષ પછી સિનિયરિટી પ્રમાણે એને પ્રમોશન પણ મળે. ક્લાસ 3rd ઓફિસર હોય, જો તમે ક્લાસ 2 થાય પછી ક્લાસ 1 ઓફિસર, પ્રમોશન વધે. મને એક શ્લોક યાદ આવે છે સમાધિ શતકમાં, સમાધિ શતક કે ઇષ્ટોપદેશ, આ બેમાં, લગભગ ઇષ્ટોપદેશમાં છે, ઇષ્ટોપદેશમાં છે, કે આ જીવ એવો દાખલો આપેલો છે કે બીજાને વ્યાજે પૈસા આપેલા હોય અને એને કીધું કે ભાઈ વરસ દી, 2 વરસ 3 વરસ એવી રીતે એને પૈસા આપેલા હોય, તો આ જીવ ઈચ્છે છે કે મારા જીવનના 3-4 વરસ ઝડપથી વીતી જાય, પસાર થાય. કેમ? બિલકુલ આ જ દાખલો આપેલો છે. અત્યારે હું કાઢીને તમને કહેવા નથી માગતો, પણ વ્યાજે વ્યાજખોર કેવા હોય, એને મૂડી તો મળવાની જ છે, અને વ્યાજનો લોભીઓ એવો હોય, સમજો કે ભાઈ 10 વરસ માટે આપેલા હોય તો વ્યાજ તો રોજ ખાય જ છે દર મહિને મહિને, પણ 10 વરસ પછી મારી પૂંજી મળે, મારા પૈસા મળે, એમ કેવળ એ આર્થિક અર્થ લાભના લોભે પોતાના મનુષ્ય ભવના એ વર્ષોને વર્ષો પણ વિતાવવા માગે છે. કંઈક સમજાય છે? જો ભાઈ, આ આગમના સંદર્ભો એટલે હીરા છે, આગળ પાછળના એના સંદર્ભો ખ્યાલમાં હોય તો જ એનો મહિમા આવે. આ આવી વૃત્તિવાળા જીવને માટે પરમાત્ પ્રકાશમાં બ્રહ્મદેવ દત્ત સુરી કહે છે, રાખને માટે રતનને બાળે છે. આ કદાચ સાંભળ્યું હોય તમે, રાખને માટે રતનને બાળે છે. ગુજરાત સમાચાર હાથમાં લઈને બેસે, અહીંયા સમયસરનો સ્વાધ્યાય પૂરું થઈ જાય, ગુજરાત સમાચારમાંથી એને વાંચવા શું મળે? વિષય કશાય વિકથા, રાજકથા, સ્ત્રીકથા, ભોજનકથા, વિકથા જ મળીને છેવટે. તો વિકથાને માટે આ વીતરાગ કથાને બાળે છે. આ એક એક સેકન્ડની કિંમત હોય છે. હજી એક વાત કરું, મારે કેવું ન જોઈએ છતાં કહું છું, હું જ્યારે પણ બહાર જાઉં ને વિરેનભાઈ, સ્વાધ્યાય શરૂ થાય એટલે પહેલાં આયોજકને પૂછું કેટલી મિનિટ લેવાની છે. 1 મિનિટ વહેલા, પણ 1 મિનિટ માથે નહીં. એણે કીધું કે 40 મિનિટ, 39 મિનિટે આપણો સ્વાધ્યાય પૂરો. એ તો આ તો ઘરમાં આપણે બેઠા છીએ એટલે મન મૂકીને હું ગમે તેટલો થાકેલો હોઉં ને તોય બેસું છું અહીંયા. બાકી મારો અંતરમન તો મને બહુ અંદરમાં આમ પીડા આપતું હોય છે, ખ્યાલમાં આવે છે? બહુ મહિમા અંદરમાં લાવીને આ સમજવાનું, અભ્યુદય અને નિશ્રેયસ એનો સાધક છે એટલે એને અપાવનાર છે પરંપરા. એ પૂજામાં એક પંક્તિ આવી છે બહુ સરસ, ભુક્તિ મુક્તિ દાતાર. ભુક્તિ એટલે અભ્યુદય અને મુક્તિ એટલે નિશ્રેયસ. પરંપરાએ સ્વર્ગાધિક અને પરંપરાએ મોક્ષ. એવી રીતે સર્વોદય તીર્થ, કેટલું સરસ શ્લોક છે, જો વાંચીએ શ્લોક. સર્વાંતવત તદ્ગુણ મોખ્ય કલ્પમ સર્વાંત શૂન્યમ ચ મિથોનપેક્ષમ સર્વાપદામંતકરમ નિરંતમ સર્વોદયમ તીર્થમિદમ તવૈવ. આ એક બહુ અપૂર્વ શ્લોક, લગભગ 30 મિનિટ થવા એવા,
આની આપણે ચર્ચા સર્વોદય શાસનના સંદર્ભમાં આપણે કરી છે. થોડીક આ વાત કરીએ આપણે, તત્વ એટલે શું છે? અનેક સંશયોચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધ એવ સહ. અર્થાત અનેક સંશયોંકો દૂર કરને વાલા, મને એક વાત બતાવો, આ તત્વાભ્યાસ આપણે જેમ જેમ કરીએ છીએ, તત્વને જેમ જેમ સ્પર્શતા થઈએ છીએ, તેમ તેમ મનની શંકા અને સંશયોનું નિવારણ થાય છે કે નહીં? કોઈને પૂછવાની જરૂર છે? મનને સમાધાન વળે છે કે નહીં? સાતા વળે છે કે નહીં? યા, અર્થાત અનેક સંશયોંકો દૂર કરને વાલા, પરોક્ષ વસ્તુઓં કા ભી જ્ઞાન કરાને વાલા. સુમેરુ પર્વતને જાણવા માટે સુમેરુ પર્વત પર આપણે જવાની આવડત છે આપણામાં? પણ વાંચો કર્ણાન યોગ, સુમેરુ પર્વત અંગે ખ્યાલમાં આવી જાય. જમી કંદમાં આટલા જીવો છે, જળના ટીપામાં આટલા જીવો છે, ક્યાં જોઈ શકવાના છીએ? પણ છે ને શાસ્ત્રોમાં, શાસ્ત્રો થકી આપણને બધું ખ્યાલમાં આવે. ખાન પાન આદિકનો વિવેક, રાત્રિ ભોજનમાં અનંતા જીવોનો ઘાત થાય છે, સિદ્ધ તો કરી શકવાના નથી આપણે, પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તો જિનાગમ ઉપર શ્રદ્ધા હશે, જો ભાઈ જીવનમાં વિશ્વાસે વાહન ચાલે. બધું જ કે પ્રૂફ કરીને બતાવવાનું ન હોય, કેટલીક બાબતો શ્રદ્ધાથી સ્વીકારવાની હોય. આત્માનું શાસનમાં 10 પ્રકારના સમ્યક્ત્વોની વાત આવે છે. આપણે પહેલી પૂજા જ્યારે કરીને નિશંકિત અંગની, ત્યારે એક અરીઘ્ય આપણે લીધા હતા શરૂઆતમાં, એમાં 10 પ્રકારના સમ્યક્ત્વને માટે અરીઘ્ય. સૌથી પહેલો પ્રકાર છે આજ્ઞા સમ્યક્ત્વ. પહેલાં આજ્ઞા માનો પછી વાત. આ મોટા મોટા હોસ્પિટલમાં આપણા જ કોઈ સગા, આપણા મા બાપ, વડીલો હોસ્પિટલમાં ભરતી હોય ને, જ્યાં સુધી એનું બિલ ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ડિસ્ચાર્જ નહીં થાય. શું ડૉક્ટર? ચલો એ તો વાત સમજાય છે. કોરોનાના કાળમાં એવાય પ્રસંગો આપણે છાપામાં વાંચ્યા છે, બાપ મરી ગયા છે, એકનો એક દીકરો એના ડેડ બોડીને લેવા ગયો છે, પણ હોસ્પિટલવાળા જ્યાં સુધી તમે પૈસા નહીં ભરો ત્યાં સુધી અમે ડેડ બોડી તમારું ન લઈ જવા દઈએ. બોલો, હવે એને ક્રૂરતા કહો તો ક્રૂરતા, નિર્દયતા કહો તો નિર્દયતા, અને રૂલ્સ કહો તો રૂલ્સ. આપણે આપણા એંગલથી વિચારીએ છીએ તો એમ લાગે કે માણસા એ તો મરી પરવારી છે, ફરિયાદ આપણે એમ કરશું. પણ ઓલા કાઉન્ટરવાળા કહે છે કે ભાઈ તમે પૈસા આપો તો હું જવા દઉં, નહીં તો નહીં જ. ખ્યાલમાં આવે છે? ત્યારે આપણને આ જીનવાણી અને શાસ્ત્ર સમાધાન આણે છે, પરોક્ષ વસ્તુઓનું પણ જ્ઞાન કરાવે. આ આમ છે, આ આમ છે. ખ્યાલમાં આવ્યું? જીનવાણી હિ સબકા સચ્ચા નેત્ર હે, સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ. કેટલું સરસ છે! જીનાગમ તત્વ જ સર્વે માટે નેત્ર છે, આંખ છે. જિસકે પાસ યહ શાસ્ત્ર રૂપી નેત્ર નહીં હૈ વહ મનુષ્ય અંધા હી હૈ. બોલો, આ વીર શાસન જયંતિના પ્રસંગમાં આ વાત સમજવી. આપણી ચર્મચક્ષુ ગમે તેટલી જોરદાર હોય, આંખે ચશ્મા ન હોય, નંબર ન હોય, પણ અંદરમાં જ્ઞાનમાં તો નંબર જ નંબર છે. હા, એમાં તો જૂની કેટલી બધી ફ્રેમો વપરાયેલી પડેલી જ છે. વિજ્ઞાનની આંખ તો ખુલવાનો નામ નથી લેતું. એમ વહ મનુષ્ય અંધા હી હૈ,
इसलिए शास्त्र का स्वाध्याय करना चाहिए, ऐसा आचार्य कुंद कुंद उपदेश देते हैं। तम्हा सत्थम समधिदव्यम आ प्रवचन सार में आए छे, तेथी शास्त्रनो स्वाध्याय करवो जोईए। एक बीजी बात आ शासन जयंतीना प्रसंग में ज आपणे जोईए, आ श्लोक छे मूलाचारमांथी छे, मूलाचारमां 286 નંબરનો શ્લોક છે। શું લખે છે જો, વિયણેણ સુદમધીદમ જદદીપમાદેણ હોદી વિસરિદમ તમુ અઠાદિ પરભવે કેવલણાણં ચ આહવહદી। વિનયેણ એટલે વિનયપૂર્વક, સુદમ અધીદમ જે શ્રુત ભણેલ હોય, જ્ઞાન મેળવેલ હોય, કેવી રીતે વિનયપૂર્વક જો મેળવેલું હોય તો કહે છે કે જદીદી પમાદેણ હોદી વિસ્તરિદમ, કદાચિત કોઈ પ્રમાદને કારણે વિસ્મરણ પણ થઈ જાય, તમ ઉવઠાદી પરભવે, તે પરભવમાં ઉત્કર્ષને લઈ જાય છે, કેવળ નાણમ જ આવહદી અને કેવળ જ્ઞાનને પણ અપાવે છે। જો અર્થ વાંચું છું, અર્થાત વિનયપૂર્વક પઢા ગયા શાસ્ત્ર યદ્યપિ પ્રમાદ સે વિસ્મૃત ભી હો જાય, ભૂલાઈ જાય કદાચ, તો ભી વહ પરભવ મે ઉપલબ્ધ હો જાતા હૈ, સ્મરણ મે આ જાતા હૈ ઓર કેવલ જ્ઞાન કો પ્રાપ્ત કરા દેતા હૈ, ઇસલિયે કાલ આદિ કી શુદ્ધિપૂર્વક શાસ્ત્ર કા અધ્યયન કરના ચાહીએ। કેમ કે વાંચેલું કોઈ દી, ભણેલું કોઈ દી, નાખેલા સંસ્કારો કોઈ દી એળે જતા નથી। હવે આપણે આ વાત જ તળિયેથી સમજમાં ન આવે, હા બધું જ નકામું લાગે આપણને, ભાઈઓ વિચારવા જેવું છે। સ્વાધ્યાયની તત્વની અભ્યાસની પ્રેરણા આપણે ચોક્કસ લેવી જોઈએ। જો આ એક 15 બોલોની વાત કરીએ, વીર શાસન અર્થાત નિર્ભય તાકા શાસન, અરે આ વીર શાસન આપણને તત્વ સાથે જોડે છે ને, ભેદ વિજ્ઞાન સાથે જોડે છે ને, પુણ્ય પાપ પદાર્થો સાથે જોડે છે ને, ખ્યાલમાં આવ્યો, અરે ભગવાન બનવાના માર્ગ સાથે જોડે છે ને, તો ભય છે નો નિર્ભયતા કા શાસન, વીર શાસન અર્થાત અનેકાંતમય શાસન, આવ્યું હમણાં આપણે વાત કરી, વીર શાસન અર્થાત મુક્ત હોને કા શાસન, મુક્તિનો આનંદ માણવાનો શાસન છે, વીર શાસન અર્થાત અહિંસામય શાસન, વીર શાસન અર્થાત વસ્તુ કી સ્વતંત્રતા કા શાસન, વીર શાસન અર્થાત નરસે નારાયણ બંને કા શાસન, સાતમો જો વીર શાસન અર્થાત સ્વાનુભૂતિ કા શાસન, આત્માનુભવ કરવાની પ્રેરણા આપે, વીર શાસન અર્થાત ક્રમબદ્ધ પર્યાય કા શાસન, વીર શાસન અર્થાત સ્વયં સિદ્ધ શાસન, વીર શાસન અર્થાત દ્રવ્ય દૃષ્ટિ દિલાને વાળા શાસન, વીર શાસન અર્થાત આત્માનું શાસન। બહુ માર્મિક વાત છે આ, હમણાં વાત કરું છું ફરીથી, વીર શાસન અર્થાત પંચમ ગતિ પાને કા શાસન, વીર શાસન અર્થાત અપરિગ્રહ કા શાસન, વીર શાસન અર્થાત આનંદ ભોગને કા શાસન, વીર શાસન અર્થાત સ્વભાવ કી સાધના કા શાસન। જો આ જે 15 બોલો છે એમાં જે અગિયારમો છે વીર શાસન અર્થાત આત્માનું શાસન, થોડીક ચર્ચા આજ સવારે કરી હતી, એક છે વીર શાસન જિન શાસન જેને કહીએ, બીજું છે અનુશાસન અને ત્રીજું છે આત્માનું શાસન। બેન સમજાણું તમને, હવે આપણે વીર શાસનના ઝંડા તો લઈને ફરીએ શેરીએ શેરીએ, પણ જીવનમાં અનુશાસન ન હોય તો એ તો વાંદરાના હાથમાં સરસ મજાનો બગીચો મળ્યો એવા જ ઘાટ થયા ને। આત્માનું શાસનમાં વાંદરાનો દાખલો આપ્યો છે, વાંદરો સ્વભાવે સાહેબ કેવો ચંચળ, એને કોઈએ દારૂ પાયો હોય તો પછી પૂછવું શું, અને વળી પાછું એને વીછી કરડે
દારૂ પીધેલો છે, વીછી ઉપરથી કરડે, અને એવા ચંચળ વાંદરાને સરસ મજાના કોઈ બાગ બગીચામાં મૂકવામાં આવે, કેટલા ફળ કેટલા ઝાડવા ઠેકાણે રહેશે. આવા હાલ આપણા છે. સ્વભાવે ઉપયોગમાં ચંચળતા, મોહનો મદિરાપાન કરેલા, અને રાગ દ્વેષની વીછી તો કરડ્યા જ રાખે. અરે બાયડી, અને છોકરાઓના રાફડામાંથી ઉગેલા બધા સાપ કરડ્યા જ રાખે. છોકરું કહે કે મને સ્ટેશનરી લઈ જાઓ, બાયડી કહે કે મને શોપિંગ માટે લઈ જાઓ. વિચારો તમે એ વાંદરાની હાલત કેવી થાય. ન ઘરનો, ન ઘાટનો, ન ઘરનો, ન સ્વાધ્યાય ભવનનો, ન પ્રપંચનો, ન પ્રવચનનો. શું કીધું? ન પ્રપંચ હરખી રીતનો કરે ત્યાંય હકનો ન રહે, અને ન પ્રવચનનો. સમજાય છે? ન અલૌકિક માર્ગમાં કાંઈ ટપો પડે અને ન લૌકિક માર્ગમાં કાંઈ ટપો પડે, ત્યાંય ગયેલો, અહીંયા ગયેલો, ત્યાંય બફાયેલો, અહીંયા તો ભલભલાને બાફી નાખે. સમજાય છે? અવ્યવસ્થિત મતિ કેવા હોય છે. ખરેખર હું તમને કહું છું, આ માર્ગ બહુ સ્વસ્થ ચિત્તે આરાધવાનો માર્ગ છે. હાય ઓયનો આ માર્ગ જ નથી, આ આકુળતાનો માર્ગ જ નથી, બહુ શાંતિનો માર્ગ છે. હા ડોક્ટર સાહેબ, મનસુખ બાનું ધ્યાન રાખજે, વધુ આકુળતા કરીશ નહીં, હું મારા સ્વરૂપમાં લીન થવું છું. બોલો કેટલી શાંતિ, કેટલો સમાધાન. એટલે જ શ્રીમદજીએ લખ્યું છે, શુક્લ પરિણામ વિના મારી આ વાત મારી દેશનાને કોણ સમજશે. એમ ભગવાન મહાવીર કહે છે, શુક્લ પરિણામ વિના આ મારા શાસનને કોણ સમજશે. તો જિન શાસન વીર શાસન તો મળ્યું છે, પણ જીવન જો અનુશાસિત ન હોય, ખાન પાન વિનય વિવેક જીવનમાં ડગલે ને પગલે, પંક્ચ્યુઅલ જો ન રહીએ, ડિસિપ્લિન જો ન હોય આપણા જીવનમાં. મેં આ સવારે વાત કરી હતી, ડૉક્ટર કહે સવારે સવારે 4 વાગે હવે દોડતા થાઓ, યોગા કરતા થાઓ, અને ખાવા પીવામાં બધું ફેરફાર કરી નાખો. હવે ઘી નહીં ખાવાનું, હવે ઘઉં તો અડવાનું જ નહીં, ચોખા તો ખાવાના જ નહીં. બોલો બધું જ બંધ થઈ જાય છે કે નહીં? ચા પીવાની હોય તો સાવ મોરી, ખાંડને તો અડવાનું જ નહીં, ઘીને તો ગંધે નહીં લેવાની, તેલ તો મૂકી જ દેવાનું. બોલો કમાયવા પાપ કરી કરીને, પણ હવે ભોગવી નથી શકતા તો વિચારી વિચારીને પાપ કમાવે, અને કમાવતા પહેલા જો તત્વના સંસ્કારો નાખ્યા હોત તો, અનુશાસિત જીવન હોત તો. કોઈ એવા સાથી છે પુણ્યના ઉદયે રોગોથી ઘેરાયેલો ન હોત, શાંતિથી સમાધાનથી જીવન વ્યતીત કર્યો હોત. પણ અનુશાસન જીવનમાં હોય તો ને, વીર શાસન માત્ર હોવાથી કાંઈ નહીં થાય, જીવન અનુશાસિત હોવું જોઈએ. અને અનુશાસન જીવનમાં હશે તો જીવનમાં આત્માનુશાસન આવશે, આત્માનુભૂતિ થશે. કેવળ આત્માનુશાસનની આત્માનુભૂતિની વાતોના વડા ખાવાથી જીવનમાં આનંદ નહીં આવે, એની મેં ચર્ચા સવારે કરી હતી. એક બહુ માર્મિક વાત કરવા માગું છું કે સમો શરણમાં 66 દિવસ સુધી ભગવાન મહાવીર સ્વામીની વાણી નહીં ખરી. 500 શિષ્યો સાથે ગૌતમ ગણધર તો ત્યારે નથી, ઇન્દ્રભૂતિ ગૌતમ સમો શરણની બહાર છે. સૌધર્મને જાણવાની કોઈ ગરજ નથી 66 દિવસ સુધી.
જ્યારે કાળલબ્ધિ આવશે ત્યારે એના મગજમાં વિચાર આવશે, બોલાવવા જશે, બોલો મંત્ર આપશે, શ્લોક આપશે. ઓલા કહેશે કે ભાઈ તમારા ગુરુ પાસેથી આજે આપણે પૂછીએ, હાલો તમારા સમો તમારા મંદિરમાં તમારા ભગવાન પાસે, એમ કરીને એ આવશે. સમોશરણમાં આવતા વેત જ ત્રણ જ્ઞાનનો ધારી વસ્ત્ર ઉતરશે, નિર્ગ્રંથ મુનિપનું લેશે, મનપ્રેય જ્ઞાનના ધારી મનની દરેક સમસ્યાનું સમાધાન, ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું, યથાર્થ તત્વની દ્રષ્ટિ થઈ. અને 66 દિવસ સુધી રાહ જોનારા, વાટ જોઈને બેસનારા ભવ્યજીવોને માટે પણ મોક્ષનો માર્ગ મોકળો થયો, દેશના મળી. હવે ઓવરઓલ આ બધી સ્ટોરી આપણને શું કહે છે, હું એને થોડુંક હાઈલાઇટ કરવા માગુ છું. સૌથી પહેલી વાત, વીર શાસન જયંતિના પ્રસંગે આ જે આખો પ્રસંગ છે, સૌધર્મનો, ઇન્દ્રભૂતિ ગણધરનો, સમોશરણમાં આવવાનો, દીક્ષા લેવાનો, અને ભગવાન મહાવીરની વાણી પછી ખરે સર્વજ્ઞતા અને વીતરાગતા તો 66 દિવસ પહેલા થયેલ છે, છતાં વાણી નહીં ખરે, 66 દિવસ પછી વાણી ખરે, આ બધું પ્રસંગ બતાવે છે વસ્તુ સ્વાતંત્ર્યને સમજો. શું કીધું? મારે તમને એક વાત કરું વિરેનભાઈ, મને આજે અહીંયા 1 કલાક સુધી કેવળ અને કેવળ વસ્તુ સ્વાતંત્ર્ય ઉપર બોલવાનું મન હતું. પણ વસ્તુ સ્વાતંત્ર્ય કેટલું સ્વતંત્ર છે! જે બોલવા લાયક હતું, જે બોલવામાં આવવાનું હતું, એ જ આવ્યું. આપણા હાથમાં શું છે વિચાર તો કરો. મેં આવા લગભગ 10 પોઈન્ટ વિચારીને મગજમાં રાખ્યા હતા આજે આખા દિવસમાં. વસ્તુ સ્વાતંત્ર્યને સમજો તો વીર શાસન જયંતિની કથાને વાંચો. સૌધર્મ જ્યારે જવાના ત્યારે જ જવાના, ગણધરને જ્યારે આવવાનું હોય, ઇન્દ્રભૂતિને સમોશરણમાં જ્યારે આવવાનું હોય ત્યારે જ આવવાનું. મંદિરની સામે ઘર હોય એટલે રોજ દર્શન કરતા હોય એવું નથી. શું કીધું? મંદિરની સામે જ ઘર હોય એનો અર્થ એમ નથી કે રોજ ભગવાનના દર્શન કરે જ કરે, ભાગ્યમાં હોય તો દર્શન થાય. શું સમજાય છે? સમોશરણની બહાર જ હતો ને ઇન્દ્રભૂતિ ગણધર, ઇન્દ્રભૂતિ, પણ કાળલબ્ધિ ક્યાં? પરિણમનની વિચિત્રતા કેવી, પરિણામોની વિચિત્રતા કેવી! તો વસ્તુ સ્વાતંત્ર્ય સમજાય છે. 66 દિવસ સુધી સભા ભરાયેલી રહે, સવાર બપોર સાંજ, તોય વાણી નહીં ખરે તો નહીં જ ખરે, વસ્તુ સ્વાતંત્ર્ય. વીતરાગતા સર્વજ્ઞતા થઈ ગઈ છે પણ વાણી નહીં ખરવાની, વીત હિતોપદેશી પણ જ નથી. અરે ઓલા, ભાષા વર્ગણાના ભાગ્ય નથી. શું કીધું? ભાષા વર્ગણાના ભાગ્ય નથી. એ 66 દિવસ પછી એમની પણ કાળલબ્ધિ પાકશે. એ ધ્વનિ દિવ્ય ધ્વનિ તરીકે 66 દિવસ પછી કરશે. તો આખી સ્ટોરી જે છે ને એ આપણને વસ્તુ સ્વાતંત્ર્યને સમજાવે છે. અચ્છા, ઉપાદાનની સ્વાધીનતાને સમજાવે છે. ઇન્દ્રભૂતિની ઉપાદાનની શક્તિ 66 દિવસ સુધી બહાર ને બહાર પણ નહોતી પાકી, પરિણમન નહોતું થવાનું, પલટો ખાવાનો નહોતો તો ન જ ખાધો, અને જ્યારે પલટો ખાધો ત્યારે નિમિત્તો બરાબર ભેગા થઈ ગયા. તો ઉપાદાનની સ્વાધીનતા, જીવોને ભવ્યજીવોને ઉપદેશ મળવાનો, યોગ્ય કાળ મળવાનો, એ એમનું ઉપાદાનનું પરિણમન, સ્વાધીનતા. ત્રીજી બહુ માર્મિક વાત, નિમિત્તની નિરપેક્ષતા. ભલે ને તીર્થંકર જેવા તીર્થંકર બેઠા હોય તોય ભાગ્યમાં ન હોય તો વાણી નહીં મળે, નિમિત્તની નિરપેક્ષતા. સર્વજ્ઞતા વીતરાગતા પ્રગટ થઈ છે પણ ભાષા વર્ગણા દિવ્ય ધ્વનિ રૂપે નહીં ખરવાની તો નહીં જ ખરવાની, નિમિત્તની નિરપેક્ષતા. ભવ્યજીવોને જ્યાં સુધી વાણી નહીં ખરે ત્યાં સુધી મોક્ષ માર્ગ મળવાનો નથી તો નથી જ મળવાનો, નિમિત્તની નિરપેક્ષતા. ખ્યાલમાં આવે છે? ઉપાદાનની સ્વાધીનતા, નિમિત્તની નિરપેક્ષતા. છેલ્લો એક ચોથો પોઈન્ટ કહું, બહુ માર્મિક છે, ભવ્ય ભવિતવ્ય. ઇન્દ્રભૂતિ ગણધરનો પણ, સમોશરણમાં જે બેઠા છે એ બધા ભવ્ય જીવોનો પણ,
ભવ્ય ભવિતવ્યને કોઈ રોકી શકવામાં સમર્થ નથી. થઈને જ છૂટકો. જો હોના હૈ સો નિશ્ચિત હૈ, કેવલ જ્ઞાનીને ગાયા હૈ. તો ભવ્ય ભવિતવ્યના જો દર્શન કરવા હોય તો ઇન્દ્રભૂતિના પરિણમનને જુઓ. સમોશરણમાં પ્રવેશતા વેતજ મુનિપણું આવે, ગણધર્પનું આવે, ચાર જ્ઞાનના ધારી થઈને બેસે, અરે દ્વાદશાંગની અંતર્મૂર્તમાં રચના કરે, ભવ્ય જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ મળે, હજારો લાખો કરોડો જીવો ત્યાં ભગવાનની વાણી સાંભળીને કોઈ સમ્યક દ્રષ્ટિ બની ગયા, કોઈ વ્રતિ બની ગયા, કોઈ મુનિ બની ગયા, કોઈ તો સમોશરણમાં બેઠા બેઠા ત્યાંથી મોક્ષે જતા રહ્યા. આવદો ભવ્ય હોનહાર. તો ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, વસ્તુ સ્વાતંત્ર્ય, ઉપાદાનની સ્વાધીનતા, નિમિત્તની નિરપેક્ષતા અને નિશ્ચય અને વ્યવહારની પણ સંધિ. વ્યવહાર એ સમોસરણ છે પણ વાણી નથી. ભગવાને બેઠા છે તો એ વાણી નથી. ઇન્દ્રભૂતિ પણ બહાર બેઠો છે પણ હજી ગણધર પદ દૂર છે. આ પણ ઘટના બધી નિશ્ચયની અને વ્યવહારની પરસ્પરમાં નિરપેક્ષતાને બતાવે છે. વિચારજો, ઘણું બધું વીર શાસન જયંતિના પાવન પ્રસંગે વિચારવા જેવું છે. તત્વના બધા જ એંગલ, તત્વની વસ્તુ સ્વભાવની બધી જ અપેક્ષાઓ આ પ્રસંગ અને આ કથાનકથી સ્પષ્ટ થાય છે. ઓમ નમઃ સિદ્ધિભ્યા.